હાલ રવિ સિઝનમાં વાતાવરણ પલટાયું છે જેને પગલે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે પરંતુ હિંમતનગર ખેતીવાડી વિભાગ મુજબ ખેતીમાં હાલ કોઈ નુકસાનની નથી હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે જેને લઈને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે હાલમાં તો રવિ સિઝનમાં સિંચાઈ માટે પાણી કેનાલમાં અપાઈ રહ્યું છે રવિ સિઝનમાં જિલ્લામાં ઘઉં અને બટાકાનું વાવેતર સૌથી વધુ છે વાતાવરણના પલટાને લઈને હાલમાં ખેતીમાં કોઈ નુકસાનની ભીતી નથી પરંતુ વધુ સમય વાદળછાયું વાતાવરણ રહે તો પાકમાં રોગ આવવાની શક્યતાઓ રહી છે સિંચાઈ માટે કેનાલ થકી પાણી હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળો આવી જતા ઠંડીમાં ઘટાડો થયો છે અને બપોરે ગરમી વધી છે બીજી તરફ રવિ સિઝનમાં જિલ્લામાં ઘઉં અને બટાકાનું વાવેતર વધુ છે અને ઠંડી વધુ હોય તો પાકમાં ઉતારો પણ સારો આવે પરંતુ વાતાવરણમાં પલટો આવ્યો છે જેને લઈને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવ્યા મુજબ રવિ સિઝનમાં અત્યાર સુધીમાં એક લાખ તેત્રીસ હજાર નવસો તેર હેક્ટરમાં વાવેતર થયું છે જેમાં ઇઠ્યોતેર હજાર એકસો નેવ્યાસી હેક્ટરમાં ઘઉં જેમાં હિંમતનગર તાલુકામાં સૌથી વધુ અઠ્યાવીસ હજાર બસો એક્યાસી હેક્ટરમાં વાવેતર થયું છે તો ચોવીસ હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે જિલ્લામાં મકાઈ અઢારસો બત્રીસ ચણા એકત્રીસો રાયણા ચાળીસ લસણ વરિયાળી એકવીસો એકત્રીસ ડુંગળી છપ્પન શાકભાજી છ હજાર આડત્રીસ અને ઘાસચારાનું નવ હજાર સાતસો છન્નું હેક્ટરમાં વાવેતર કરાયું છે વધુમાં જણાવ્યું હતું કે વાતાવરણના પલટાને લઈને હાલમાં તો ખેતીમાં કોઈ નુકસાનની ભીતિ નથી પરંતુ વધુ સમય વાદળછાયું વાતાવરણ રહે તો પાકમાં રોગ આવવાની શક્યતા રહી છે હાલમાં વાવેતર કરાયેલું છે જેમાં પ્રારંભિક તબક્કો છે એટલે હાલમાં કેનાલ દ્વારા પિયત માટે પાણી પણ અપાઈ રહ્યું છે ઉમંગ રાવલ આર ફોર યુ ન્યૂઝ સાબરકાંઠા